तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे एनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो माँ माँ अरे शू थयु मैं मारे हमणा ने हमणा हर्ष पासे जाऊ छे મારે હર્ષ પાસે જવું છે. અરે પણ અચાનક શું થયું? ખરાબ સપનું જોયું? ના માં, તમે છેલ્લા 2-3 દિવસથી પૂછી રહ્યા છો ને કે ઘરમાં કઈક તો એવી વાત છે જે બધા મારાથી છુપાવી રહ્યા છે. હા તો એનું શું છે? આપણી સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે. હર્ષ અત્યારે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જેના ભૂમિપૂજન માટે ગયા છે, હકીકતમાં તો એ પ્રોજેક્ટ છે જ નહીં. એટલે મમ સાચું કહું ને તો આપણે બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. અને કુનાલભાઈ આખી બાબતને સાચવીને સંભાળી રહ્યા છે, એટલે આજે સુધી એમણે કોઈને કંઈ કહ્યું નથી. હર્ષને પણ નથી કહ્યું. એમનું એવું માનવું છે કે હર્ષ ઘરે પાછા આવી જાય ને પછી એમને બધું જણાવીશું. જો એ પહેલા એમને બધું જણાવ્યું તો જે કામ માટે હર્ષ ગયા છે એ બધી જ મહેનત વ્યર્થ થઈ જશે અને બધું જ ઠપ થઈ જશે. ઉપરથી હર્ષે એમ કહ્યું કે 2-3 દિવસ હજી ત્યાં રહેવા માંગે છે. માં, આજે જ સવારે મેં રવિભાઈ અને કુનાલભાઈને વાત કરતા સાંભળ્યા. એ લોકો એમ કહી રહ્યા હતા કે હર્ષ જો હજી થોડા દિવસ ત્યાં રહેશે તો એમના ઉપર બહુ મોટું સંકટ આવી શકે એમ છે. મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. હું હર્ષને એક સરખા ફોન કરી રહી છું પણ આઉટ ઓફ કવરેજ આવે છે એમનો ફોન. મને બહુ ચિંતા થઈ છે. મારે હર્ષ પાસે જવું છે. હું તમારી પરવાનગી લેવા આવી છું. માં પ્લીઝ. માં, મને ખબર છે તમને આઘાત લાગ્યો છે. માં, શું થયું? તમે ઠીક તો છો ને? સંભાળો તમારી જાતને. માં, શું સંભાળો? શું સંભાળો હું મારી જાતને? ઘરમાં આટ આટલું બને છે ને, મને કોઈ જાણ પણ નથી કરતું. મારે બધા સાથે વાત કરવી છે. માં, તમે શાંત. નહીં બહેન, મેં તને કહ્યું ને, બધાને બોલાવો, મારે બધા સાથે વાત કરવી છે. ચા તમે મને આવીને મળી શકો? ક્યારે આવી શકો? ના ના, એક વીક પછી નહીં, આજે આવી શકો. કુણાલ, માય અત્યારે બધાને ઘરે બોલાવ્યા છે. એક્સક્યુઝ મી રવિ, એક કામ છે, હું પતાવીને આવું છું, તું જા. કુણાલ, માય અત્યારે બધાને ઘરે બોલાવ્યા છે. હું તમને થોડી વારમાં ફોન કરું. હા, શું થયું રવિ? આમ અચાનક કેમ બોલાવ્યા છે? ના પાડી હતી કે કોઈને વાત નહીં કરતા અને એમને કાકીને જઈને કહી દીધું. એકચ્યુઅલી સેજલે મને કહ્યું કે
મહેક ભાભીએ સડનલી હર્ષભાઈ પાસે જવાનું નક્કી કર્યું એટલે એ પરમિશન લેવા માટે મા પાસે ગયા. માના સવાલો વધતા ગયા અને મહેક ભાભી અટવાઈ ગઈ. હવે શું કરવું એ તો મને નથી ખબર, પણ અત્યારે આપણે ઘરે જવું પડશે. ચાલ પ્રવીણ, એક કામ કર, તું જા, હું એક કામ બતાવીને આવું છું. કુણાલ, આનાથી વધારે કયું કામ ઇમ્પોર્ટન્ટ છે? અરે, મારે એક માણસ અરેન્જ કરવો પડશે જે તાત્કાલિક આપણા ગામ જાય અને હર્ષભાઈને લઈને આવે. અરે તો એના માટે માણસને અરેન્જ કરવાની શું જરૂર છે? આપણે જઈને લઈ આવીએ ને. ચાલ. ના રવિ, મિસ દીપિકાએ ના પાડી છે. અરે પણ કેમ? એટલા માટે કે જો આપણામાંથી કોઈ જશે તો વાત વધારે ફેલાશે. સો બેટર કે કોઈ એવો પર્સન હાયર કરીએ જે એકદમ અનનોન હોય, તો એ સેફ્ટીપૂર્વક આપણા ગામ જાય અને હર્ષભાઈને લઈને આવી શકે. તારા હિસાબે એવો કોણ માણસ છે? છે એક, આપણો એક્સ સિક્યુરિટી ગાર્ડ ભરત સોલંકી. ભરત સોલંકી? હા, મેં એને વાત કરી છે કે એ આપણા ગામે જાય અને હર્ષભાઈને સેફ્ટીપૂર્વક લઈને આવે. એનું એક કલાકમાં કન્ફર્મેશન આવશે. એ કન્ફર્મેશન આવશે પછી હું નીકળીશ, ત્યાં સુધી હું નહીં નીકળી શકું. સો બેટર કે તું જા ઘરે, હું આવું છું. ના કુણાલ, જો હું એકલો ઘરે જઈશ ને તો મારા સવાલો વધતા જશે. એના કરતાં તું એક કામ કર કે તું ભરત સોલંકી જોડે વાત કર, એના પછી આપણે બંને સાથે જઈ. એટલીસ્ટ માને જવાબ આપવા માટે આપણી પાસે કંઈક તો હશે. ઠીક છે, આપણે લખી છે કે આપણને મિસ દીપિકા સમયસર મળી ગઈ છે. ભાભી, મેં ના પાડી હતી ને કે આના વિશે કોઈને કઈ નહીં કહેતા, કાકીને તો ખાસ નહીં. પણ કુણાલભાઈ, હું શું કરું? મારે મારે મારી માં સાથે વાત કરવી બહુ જરૂરી હતી. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મારે હર્ષને મળવા જવું જ હતું. એવું તો શું થઈ ગયું હતું ભાભી કે તમારે હર્ષભાઈ પાસે જવાનું હતું? આજે સવારે જ મેં તમારી અને કુણાલભાઈની વાત સાંભળી હતી કે હર્ષનો જીવ જોખમમાં છે. પછી મેં એમને ફોન કરવાનો ટ્રાય કર્યો છે જે આઉટ ઓફ કવરેજ આવી રહ્યા હતા. તો જીવ અધર થઈ ગયો. હા ભાભી, હર્ષભાઈ માટે અમારો પણ જીવ અધર જ છે. એના માટે આપણો એક સિક્યુરિટી ગાર્ડ હર્ષભાઈને લેવા જવાનો છે. અત્યારે બહાર નીકળી ગયો છે. મહાવીર ને બધાને મળવા માંગે છે. આઈ એમ સોરી કુણાલભાઈ, મારે આ બધી વાત મારા સાથે નહોતી કરવી જોઈતી. ઇટ્સ ઓકે ભાભી, આજ નહીં તો કાલે એમને ખબર પડવાની જ હતી ને. આપણે કહેવાનો તો હતા જ ને. હશે, અત્યારે જઈએ આપણે. તમે આ શું બોલી રહ્યા છો? તમને એટલા માટે નથી કીધું કે એક શબ્દ ના બોલશો કાંતિભાઈ તમે. મને ખબર છે, ખબર છે મને કે તમે આમાં સામેલ છો, પણ આ કાવતરું તમારું નહીં.
હવે આમાંનું કંઈ જ કર્યું નહીં હોય, પણ જેણે પણ વિચાર કર્યો છે મને અંધારામાં રાખવાનો, એ હવે મારી સાથે વાત કરશે. વિચાર મારો હતો કાકી. ભૂલ મારી છે. મેં કહ્યું હતું કે આ વાત કોઈ કાકીને ના કરે. ઇનફેક્ટ આ ઘરના કોઈનાને ખબર ના પડે. મેં આ વિશે કોઈને વાત નથી કરી, શેફાલીને પણ નહીં. મેં આ વાત મહેક ભાભીને કરી હતી, કારણ કે આખી વાતમાં હર્ષભાઈ સંડોવાયા છે. કાકી પ્લીઝ મને માફ કરી દો. માત્ર મહેકને કેમ? મહેક હર્ષની પત્ની છે તો હું શું છું? હું હર્ષની માં નથી? હર્ષ મારો દીકરો નથી? હર્ષની જિંદગીની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક પળ અને એના દરેક શ્વાસ પર જેટલો મહેકનો અધિકાર છે ને, એટલો હક મારો પણ છે. જીવ પર જો જોખમ આવે ને તો તકલીફ મને પણ થાય. અરે અત્યારે તકલીફ થઈ રહી છે મને. હા કાકી, હું તમારી તકલીફ સમજી શકું છું, એટલા માટે તમારી માફી માંગુ છું. પ્લીઝ માફ કરી દો. મને એમ થયું કે હું આખી મેટરને પહેલા સોલ્વ કરી નાખું, પછી તમને અને આ પરિવારને હું જણાવીશ. પણ ડરી ગયો હતો. મેં જોયું કે મારી નજરની સામે આપણો પરિવાર, માણેક હાઉસ, માણેક ડાયમંડ્સ, બધું જ નષ્ટ થઈ રહ્યું છે. કાકી, એટલે બધા કામ પડતા મૂકીને આપણા માણેક પરિવારને બચાવવા માટે ભાગવા લાગ્યો. મને કંઈ જ ખબર નથી પડે શું કરું, ક્યાંથી કરું. કાકી, મને કંઈ જ આઈડિયા નહોતો. મેં આમ તેમ હાથ પગ માર્યા, મને કંઈ ખબર ના પડી. કાકી, આપણા પરિવારને મુસીબતમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યો. કાકી, નિષ્ફળ રહ્યો. હું એક શાંતો હતો અને તેર તૂટતા હતા. કાકી, સાચે હું તમને દુઃખ પહોંચાડવાનો કે તમને છેતરવાનો મારો કોઈ આશય નહોતો. પ્લીઝ મને માફ કરી દો કાકી, કરી દો મને. મારું કોઈ માગતું નથી. પ્લીઝ મને માફ કરી દો. વર્ષો પછી તે મારા ખોળામાં માથું મૂક્યું છે. તું નાનો હતો ને ત્યારે કોઈ બાબતથી ડરી જતો, મૂંઝાઈ જતો, દોડીને આવીને મારા ખોળામાં માથું મૂકીને સૂઈ જતો.
આવી જ રીતે તને પંપાળવો પડતો, વાલ કરવું પડતું. નાની મોટી કેટલી વાર્તાઓ કરું ને ત્યારે તું શાંત હતો. તમારી વાત બરાબર છે, તમે અમને લોકોને એક વાર ને કેટલીક વાર શાંત પાડ્યા છે, પણ જ્યારે વાત આવે તમારી શાંતિ ની તો અમે લોકો એ કેવી રીતે છીનવી લઈએ? માં એટલે જ કુણાલે. હા મમ્મી, તમે હમણાં જ બહુ મોટી બીમારીમાંથી બહાર આવ્યા છો, એવામાં અમે લોકો તમને કેવી રીતે. બસ શેફાલી, હાડકા ભલે ઘરડા થઈ ગયા હોય પણ મારા સંતાનોનો ડર, મારા સંતાનોની મૂંઝવણ દૂર કરવાની ઈચ્છા આજે પણ મારામાં અકબંધ છે. પહેલા પણ મારા સંતાનો માટે હું ઢાલ બનીને ઊભી રહેતી હતી અને આજે પણ ઢાલ બનવા માટે હું એટલી જ સક્ષમ છું. પહેલા મારા સંતાનો સુધી મુસીબતને પહોંચવા મારો સામનો કરવો પડતો હતો, પણ આજે આજે તો મારા સંતાનો મોટા થઈ ગયા છે, બિઝનેસમેન થઈ ગયા છે. એ લોકો જાતે જ ડીલ કરે છે, સોદા કરે છે મુસીબત સાથે. એટલે મુસીબત મારી સામે નથી આવતી, સીધે સીધી એમની પાસે પહોંચી જાય છે. તમને સાથે રાખીને ચાલી છું ને આજે તમે તમે બધા મને મને આમ આમ દૂર. પણ માણેક ડાયમંડ્સ માટે જે પણ નિર્ણય લેવા પડે એ લેવાની તને છૂટ છે બેટા. તારા ભાઈઓ અને તારા તારા પપ્પા કાંતિભાઈ અડીખમ ઉભા છે અને મારી સાથે મારી પુત્ર વધુઓ છે. તું માણે ખાવસની ચિંતા ના કરીશ, બધું જ ઠીક થઈ જશે. ઠાકોરજી બધું જ ઠીક કરશે, કરવું પડશે એમણે. હજુ નથી પહોંચ્યો, બે કલાક લાગશે. ઠીક છે, કુનાલે બહુ સારું કામ કર્યું છે. સાંભળ, તારી ગતિવિધિઓને મને સમાચાર આપતો રહેજે. ઓકે ઓકે બાય. ડેડ, ત્યાં નેટવર્કનો આટલો બધો પ્રોબ્લેમ છે તો તમને મિનિટ બાય મિનિટ ખબર કઈ રીતે મળે છે? બેટા, દોસ્તી નિભાવવી જેટલી મુશ્કેલ નથી ને એટલી દુશ્મની નિભાવવી બહુ મુશ્કેલ છે. 24 કલાક સતત રહેવું પડે. શું છે, એ ગામમાં જે મારો માણસ છે ને એ પોસ્ટ ઓફિસમાં જઈને ફોન કરે બાજુના ગામમાં જ્યાં નેટવર્ક છે ને ત્યાંનો માણસ
મને બધા ખબર આપતો રહે. મેં તને કહ્યું ને, બધું કનેક્ટેડ છે અને મારે ક્યાં કઈ કહેવાનું હોય છે, મારે તો માત્ર સાંભળવાનું જ હોય છે. કુણાલે કોઈ ભરત સોલંકીને મોકલ્યા છે હર્ષને લાવવા માટે? હમ, આઈ નો ધેટ. તને ખબર છે ભરત સોલંકી કોણ છે? વર્ષો પહેલા માણેક ડાયમંડમાં એ વફાદાર સિક્યુરિટી ગાર્ડ હતો. હતો એટલે? એટલે વર્ષો પહેલા એ લોકોએ એને કાઢી મૂક્યો. વફાદાર હતો તોય કાઢી મૂક્યો? હશે કોઈની બેવકૂફી. પણ આ ભરત સોલંકી એટલે બહુ વફાદાર, હોશિયાર, ઇન્ટેલિજન્ટ. અને જેવો કુનાલે એને ફોન કર્યો કે દોડતા પગલે પાછો આવી ગયો. બસ આ એક કમી છે. કમી શું? વેચાતો નથી. ડેડ, એને ખરીદવો બહુ મુશ્કેલ છે. અને કમી થોડી કહેવાય? મારા માટે તો કહેવાય ને. બસ એ હર્ષ પાસે જો સમયસર પહોંચી જાય ને, તો હર્ષના બગડતા સમયને કોઈ નહીં રોકી શકે.